શાંતિ. 28/1/2024 આજના મીઠા બાપ દાદાના અવ્યક્ત મહાવાક્ય છે 28/11/97 રિવાઇઝ ડેટ છે. બેહદની સેવાનું સાધન રૂહાની પર્સનાલિટી દ્વારા નજરથી નિહાલ કરવા. આજે બાપદાદા પોતાના અનેક કલ્પના મિલન મનાવવાવાળા લાડલા સિકિલધા બાળકો સાથે ફરીથી મિલન મનાવવા આવ્યા છે. અવ્યક્ત મિલન તો સદા મનાવો જ છો, પરંતુ અવ્યક્તથી વ્યક્ત રૂપમાં મિલન મનાવવા માટે બધા બાળકો ભારત તથા વિદેશથી ફરીથી પોતાના ઘરે પહોંચી ગયા છે. બાપ દાદા જોઈ રહ્યા છે કે ચારે તરફ બાળકો પોતાના સ્થાન પર પણ મિલન મનાવી રહ્યા છે. આ મિલન રૂહાની અલૌકિક મિલન છે. આ મિલનમાં બાપ દાદા અને બાળકોના સ્નેહનું સાકાર સ્વરૂપ છે. આજે બાપ દાદા પોતાના બાળકોની રૂહાની પર્સનલિટીને જોઈ રહ્યા છે. દરેક બાળકોની રૂહાની પર્સનલિટી કેટલી શ્રેષ્ઠ છે. આવી રૂહાની પર્સનલિટી આખા કલ્પમાં બીજા કોઈની પણ નથી, કારણ કે તમારા બધાની પર્સનલિટી બનાવવાવાળા ઊંચામાં ઊંચા બાપ છે. તમે પણ પોતાની રૂહાની પર્સનાલિટીને જાણો છો ને? સૌથી મોટામાં મોટી પર્સનાલિટી છે સ્વપ્ન તથા સંકલ્પમાં પણ સંપૂર્ણ પ્યુરિટીની પવિત્રતાની પર્સનાલિટી. નંબરવાર છે, પરંતુ તો પણ વિશ્વના સર્વ આત્માઓ કરતાં શ્રેષ્ઠ છે. તો બાપ દાદા દરેકના મસ્તકથી પર્સનાલિટીની ઝલક જોઈ રહ્યા છે. પ્યુરિટીની સાથે સાથે બધાના ચહેરા અને ચલનમાં રૂહાનિયતની પણ પર્સનાલિટી છે. અને પર્સનાલિટી શું હોય છે? જે ખજાનાઓથી સંપન્ન હોય છે એમની પણ પર્સનાલિટી હોય છે. પરંતુ કેટલા પણ મોટા મોટા સંપન્ન આત્માઓ હોય, તમારી આગળ તે સંપન્ન આત્માઓ પણ કંઈ નથી, કારણ કે તે પણ અવિનાશી સુખ શાંતિના ખજાનાથી ખાલી છે. તમારી પાસે જે સંપત્તિ છે એની આગળ અરબ ખરબ પતિ પણ બાપ પાસે સુખ શાંતિ માગવા વાળા છે. અને તમે સદા અવિનાશી ખજાનાઓથી ભરપૂર છો. તે ખજાના આજે છે, કાલે નથી, કારણ કે તમારા ખજાના નથી કોઈ લૂંટી શકતા, નથી કોઈ આત્મા ખજાનાઓને હલાવી શકતા. અખૂટ છે, અખંડ છે એવી પર્સનાલિટી વાળા તમે બાળકો છો. સૌથી ઊંચામાં ઊંચી પર્સનાલિટી વાળા છતાં પણ આત્માઓ દ્વારા, વિનાશી ધન દ્વારા, વિનાશી ઓક્યુપેશન દ્વારા પર્સનાલિટી બને છે અથવા કહેવાય છે. પરંતુ તમને ઊંચામાં ઊંચા પરમ આત્માએ એ શ્રેષ્ઠ પર્સનાલિટી વાળા બનાવી દીધા. તો પોતાની ઊંચી પર્સનાલિટીનો રૂહાની નશો રહે છે? રહે છે તો હાથ હલાવો. બાપ દાદાને આટલા શ્રેષ્ઠ પર્સનાલિટી વાળા બાળકો જોઈને કેટલી ખુશી થાય છે, તમને પણ થાય છે? બાપ દાદા બાળકોની આવી શ્રેષ્ઠતા જોઈ શું ગીત ગાય છે જાણો છો? તમે પણ ગાઓ છો, બાપ પણ ગાય છે. બાપનું ગીત સંભળાય છે કે ટેપનું ગીત સંભળાય છે? બાપ દાદાની ટેપ ન્યારી હશે ને? ઓટોમેટિક છે, ચલાવવાની મહેનત નથી કરવી પડતી.
અને દિલનું ગીત દિલવાળા જ સાંભળી શકે છે, ફક્ત કાનવાળા નહીં દિલવાળા. તો બધા દિલવાળા છો ને, દિલવાળા એટલે કે દિલવાળા મંદિરમાં તમારું ચિત્ર છે ને, બધાએ પોતાનું ચિત્ર જોયું છે ને, બાપ દાદા તો સદા બાળકોના ચિત્ર અને ચરિત્ર જોતા રહે છે. તો આજે પર્સનાલિટીને જોઈ રહ્યા હતા, સદા આ પર્સનાલિટી સ્મૃતિમાં ઇમર્જ રહે છે જ ના છે, જોવામાં આવે, અનુભવમાં આવે, સદા એવી પર્સનાલિટીમાં રહેવા વાળાની નિશાની શું હશે? જે નિશાનીથી સમજી જાય કે આ પોતાની પર્સનાલિટીમાં છે. જો આ રૂહાની પર્સનાલિટી ઇમર્જ રૂપમાં છે તો એમના નયન, એમનો ચહેરો, ચલન, સંકલ્પ અને સંબંધ બધું પ્રસન્નતા વાળું હશે. સદા પ્રસન્નચિત્ત, પ્રશ્નચિત્ત નહીં પ્રસન્નચિત્ત. જો પ્રશ્નચિત્ત છે તો ચલન પણ પર્સનાલિટી વાળી નથી, ચહેરા પર પણ પ્રસન્નતાની ઝલક નથી. કંઈ પણ થઈ જાય પર્સનાલિટી વાળાની પ્રસન્નતા છુપાઈ નથી શકતી, મર્જ નથી થઈ શકતી. પ્રસન્નચિત્ત આત્મા, કોઈ કેવા પણ આત્મા પરેશાન હોય, અશાંત હોય, એમને પોતાની પ્રસન્નતાની નજરથી પ્રસન્ન કરી દેશે. જે બાપનું ગાયન છે નજરથી નિહાલ કરવા વાળા, તે ફક્ત બાપનું નથી, તમારું પણ આ જ ગાયન છે. અને હવે સમય પ્રમાણે જેટલો સમય સમીપ આવી રહ્યો છે તો નજરથી નિહાલ કરવાની સેવા કરવાનો સમય આવશે. 7 દિવસનો કોર્સ નહીં થશે, 1 નજરથી પ્રસન્નચિત્ત થઈ જશે. દિલની આશા તમારા દ્વારા પૂર્ણ થઈ જશે. તો બધા શું સમજો છો? આદિ સેવાના રત્ન શું સમજે છે? એવી સેવા કરી શકો છો ને? હવે જુઓ, તમે લોકોએ 40 સેવા કરી અથવા વધારે પણ કરી, કોઈના 1-2 વર્ષ ઓછા પણ હશે, કોઈના વધારે પણ હશે. હવે તમે લોકોએ પોતાના સાથીઓને આ સેવા શીખવાડી દીધી અને નિમિત્ત પણ બનાવી દીધા. હવે તમે શું કરશો? તે સેવા તો તેઓ પણ કરી રહ્યા છે. તમે આદિરત્ન છો તો ન્યારી અને પ્યારી સેવા કરશો ને. હવે પછી ઉત્સવ મનાવશે કે નજરથી નિહાલ કેટલા કર્યા, 9 લાખમાંથી કેટલા બનાવ્યા, આગળ તો 33 કરોડ પણ છે. 9 લાખ તો એની આગળ કંઈ નથી, બીજ તો અહીં જ નાખવાનું છે ને. તો જોશે કે આદિ સેવાના રત્ન હવે બીજી શું કમાલ દેખાડે છે. આ કમાલ તો દેખાડી, સેવા કેન્દ્ર બનાવ્યા, સારા સારા પ્રોગ્રામ કર્યા, એની તો પદમ ઘણી મુબારક છે. 2 પ્રકારના બાળકો છે, જે પહેલાવાળા છે તે છે સ્થાપનાના નિમિત્ત બાળકો, અને તમે લોકો છો વિશેષ સેવાના આદિના બાળકો. આ છે જળ સ્થાપનાવાળા દાદીઓ, અને તમે બધા સેવાના આદિરતન. બાબા કહે છે પહેલા તના થડ, તો થડ તો મજબૂત હોય છે ને, થડ પર જ બધો આધાર હોય છે,
થડથી જ બધી શાખાઓ નીકળે છે, જડવાળા તો સૂક્ષ્મ શક્તિ આપે છે, પરંતુ જે પ્રેક્ટિકલમાં થાય છે, દેખાય છે, તે થડ દેખાય છે. તો દાદીઓ હવે ગુપ્ત થઈ ગઈ છે, સકાશ આપવા વાળી અને પ્રેક્ટિકલમાં સ્ટેજ પર આવવા વાળા તમે નિમિત્ત બન્યા. સન્માન સમારોહમાં આવેલી બધી મોટી બહેનો પાસે બાપ દાદાએ હાથ ઉઠાવડાવ્યો, એટલે બાપ દાદા કામ આપી રહ્યા છે. સમારોહ તો બહુ જ સારો મનાવ્યો ને બાપ દાદાએ, બધું જોયું, શ્રૃંગારિત મૂર્તિઓને જોઈ. એ સમયે તો તમને લોકોને પણ આ જ રૂહાની અનુભવ થઈ રહ્યો હતો કે અમે ચૈતન્ય મૂર્તિઓ છીએ. એવું જ લાગી રહ્યું હતું જાણે કે શ્રૃંગારિત મૂર્તિઓ મંદિરોમાંથી શાંતિવનમાં પહોંચી ગઈ છે. તો બાપ દાદા હવે બાળકો પાસેથી ઈચ્છે છે કે હવે ફાસ્ટ સેવા શરૂ કરો. જે થયું તે ખૂબ સારું, હવે સમય પ્રમાણે બીજાઓને વધારે વાણીનો ચાન્સ આપો, હવે બીજાઓને માઇક બનાવો. તમે માઇટ બનીને સકાશ આપો તો તમારી સકાશ અને એમની વાણી આ ડબલ કામ કરશે, ત્યારે જ 9 લાખ સહજ બની જશે. હમણાં તમે બધા ભલે ફંક્શનમાં બેસો અથવા બીજા પણ મહારથીઓ છે, તો મહારથીઓની હમણાં સેવા છે સર્વને સકાશ આપવી, બેહદની સેવાના મેદાનમાં આવવું. જ્યારે બાપ અવ્યક્ત વતન એક સ્થાન પર બેસી ચારેય તરફના વિશ્વના બાળકોની પાલના કરી શકે છે, કરી રહ્યા છે, તો શું તમે એક સ્થાન પર બેસી બાપ સમાન બેહદની સેવા નથી કરી શકતા? આદિ રતન અર્થાત ફોલો ફાધર, બેહદમાં સકાશ આપો. ઘણા બાળકો પોતાને પણ પૂછે છે અને પરસ્પર પણ પૂછે છે કે બેહદનો વૈરાગ કેવી રીતે આવશે? દેખાતું તો નથી, પરંતુ બેહદની સેવામાં પોતાને વ્યસ્ત રાખો તો બેહદનો વૈરાગ સ્વતઃ જ આવશે. કારણ કે આ સકાશ આપવાની નિરંતર સેવા કરી શકો છો, એમાં તબિયતની વાત, સમયની વાત આ સહજ થઈ જાય છે. દિવસ રાત આ બેહદની સેવામાં લાગી શકો છો. જેવી રીતે બ્રહ્મા બાપને જોયા, રાત્રે પણ કેવી આંખ ખુલી અને બેહદની સકાશ આપવાની સેવા થતી રહી. તો આ બેહદની સેવા એટલી વ્યસ્ત કરી દેશે જે બેહદનો વૈરાગ સ્વતઃ જ દિલથી આવશે, પ્રોગ્રામથી નહીં. આ કરીએ એ કરીએ આ પ્લાન તો બનાવો છો ને, પરંતુ બેહદની સેવામાં રહેવું આ સૌથી સહજ સાધન છે. કારણ કે જ્યારે બેહદને સકાશ આપશો તો નજીક વાળા તો ઓટોમેટિક સકાશ લેતા રહેશે. આ બેહદનો સકાશ આપવાથી વાયુમંડળ ઓટોમેટિક બનશે. હવે આ નહીં વિચારો કે આટલા સેન્ટરના જવાબદાર છીએ અથવા ઝોનના જવાબદાર છીએ. તમારે બધાને સ્ટેટના રાજા બનવું છે કે વિશ્વના, એક રાજ્યના રાજા બનવું છે કે વિશ્વના? શું બનવું છે? વિશ્વના ને. આદિ રતન છો તો વિશ્વને સકાશ આપવા વાળા બનો. જો 20 સેન્ટર, 30 સેન્ટર અથવા 200-250 સેન્ટર અથવા ઝોન આ બુદ્ધિમાં રહેશે તો પણ થડનું કામ નથી. તો આ પણ થડનું કામ નથી. આ તો ડાળીઓ પણ કરી શકે છે. તમે તો થડ છો, થડથી બધાને સકાશ પહોંચે છે. તમે બધા પણ આ વિચારો છો કે બેહદનો વૈરાગ આવવો જોઈએ. આ તો ખૂબ સારું, ખૂબ હવે વિનાશ થઈ જાય. પરંતુ 9 લાખ જ તૈયાર નથી કર્યા તો સતયુગના આદિમાં આવવાવાળી સંખ્યા જ તૈયાર નથી.
અને વિનાશ થઈ ગયો તો કોણ આવશે? શું 2-3 હજાર પર રાજ્ય કરશો? 4-5 લાખ પર રાજ્ય કરશો? એટલે હવે બેહદની સેવાનો પાઠ આરંભ કરો. પાંડવ શું સમજે છે? બેહદની સેવા કરશો ને? પાંડવ તૈયાર છે? હવે આ હદની વાતો બેહદમાં જવાથી જાતે જ છૂટી જશે, છોડાવવાથી નહીં છૂટશે. બેહદના સકાશથી પરિવર્તન થવું ફાસ્ટ સેવાનું રિઝલ્ટ છે. બાપદાદા જાણે છે કે નાજુક પરિસ્થિતિઓમાં નિમિત્ત બનેલા આત્માઓએ સેવાનું પ્રત્યક્ષ પ્રમાણ આપ્યું છે, પરંતુ તમારા બધાનું ફાઉન્ડેશન તથા સેકન્ડના પરિવર્તનનો મૂળ અનુભવ આ જ છે કે બ્રહ્મા બાપને જોયા અને બ્રાહ્મણ બની ગયા, સેવાનું વરદાન મળ્યું અને સેવામાં લાગી ગયા. બાપ દાદાએ બધાના અનુભવ પણ સાંભળ્યા, સારા અનુભવ સંભળાવ્યા. તો જેવી રીતે તમારા લોકોનો અનુભવ છે, બ્રહ્મા બાપને જોયા અને વિચારવું પણ ન પડ્યું, સહન કરવાનો પણ અનુભવ ન થયો કે સહન કરી રહ્યા છીએ, મોટી વાત ન લાગી. એવી રીતે હવે દરેક શ્રેષ્ઠ બ્રાહ્મણ આત્માને જુઓ અને આત્મામાં એટલે કે બ્રાહ્મણમાં બ્રહ્મા બાપ જુઓ. આ છે સેવાનું ફાસ્ટ સાધન. શું બ્રહ્મા બાપે તમને કોર્સ કરાવ્યો? કોર્સ તો પછી કર્યો ને, પરંતુ જોયા અને થઈ ગયા. તો જેવી રીતે બ્રહ્મા બાપમાં બાપ સમાયેલા હતા, જે તમારા બધાનો અનુભવ છે, અનુભવી છો, જોયા અને ફિદા થઈ ગયા. જેવી રીતે હમણાં વિચારે છે, ટ્રેનિંગ લે છે, પછી ટ્રાયલ પર આવે છે, પછી કોઈ ચાલ્યા જાય છે, કોઈ રહે છે, આટલી મહેનત તમે લીધી, ટ્રેનિંગ કરીશું, ટ્રાયલ પર રહ્યા છું, બસ આવ્યા અને ખોવાઈ ગયા. આવી સેવા જ્યારે એક બ્રહ્મા બાપે કરી તો તમે આટલા બ્રાહ્મણ આત્માઓ નથી કરી શકતા. તમારી પર્સનાલિટી પોતાના બનાવી દે. બ્રહ્મા બાપની પણ પર્સનાલિટી હતી ને, ભલે ચહેરાની કે ચરિત્રની, પરંતુ પર્સનાલિટી હતી. ત્યારે આકર્ષિત થયા તો ફોલો ફાધર. જ્યારે બાપે તમને આદિમાં નિમિત્ત બનાવ્યા તો જે આદિના છે, સેવાના નિમિત્ત તથા સ્થાપનાના ફાઉન્ડેશન, એમણે અંત સુધી સેવામાં રહેવાનું જ છે. તબિયતના કારણે શરીરથી ચક્કર નથી લગાવી શકતા, પરંતુ મનથી તો લગાવી શકો છો, એમાં તો ખર્ચો પણ નથી, બોજો લેવાની પણ જરૂર નથી, ભાગદોડની પણ જરૂર નથી, સૂતા સૂતા પણ કરી શકો છો. શું સમજો છો? હવે એવો કોઈ પ્લાન બનાવો, નવો પાઠ શરૂ કરો. હમણાં એક ફંક્શન તો મનાવી લીધું ને, જે સેવા કરી એનું પ્રત્યક્ષ ફળ મળી ગયું. હવે નવી સેવા કરો. અચ્છા, બાપ દાદા ફક્ત સામેવાળા નથી કહી રહ્યા, બધા બાળકોને કહી રહ્યા છે, વિદેશમાં પણ જે સાંભળી રહ્યા છે એમને પણ કહી રહ્યા છે, જ્યાં પણ સાંભળી રહ્યા છે, ભલે શાંતિવનમાં સાંભળી રહ્યા છે, ભલે ઉપર પાંડવ ભવનમાં કે વિદેશમાં, જ્યાં પણ સાંભળી રહ્યા છે ત્યાં બાપ દાદા બધા માટે કહી રહ્યા છે, હવે બેહદના સેવાધારી બનો. સમય બેહદની સેવામાં લગાવો. બેહદની સેવામાં સમય લગાવવાથી સમસ્યામાં સહજ ભાગી જશે, સમસ્યા સહજ જ ભાગી જશે. કારણ કે ભલે અજ્ઞાની આત્માઓ છે કે બ્રાહ્મણ આત્માઓ છે, પરંતુ જો સમસ્યામાં સમય લગાવો છો અથવા બીજાઓનો પણ સમય લો છો,
તો સિદ્ધ છે કે તે કમજોર આત્માઓ છે, પોતાની શક્તિ નથી. જેમને શક્તિ નથી પણ લંગડાઈ છે, અને એમને તમે કહો દોડ લગાવો તો લગાવશે કે પડશે? તો સમસ્યાના વશ આત્માઓ ભલે બ્રાહ્મણ પણ છે પરંતુ કમજોર છે, શક્તિ નથી. તો તે ક્યાંથી શક્તિ લાવે? બાપ પાસેથી ડાયરેક્ટ શક્તિ લઈ નથી શકતા, કારણ કે કમજોર આત્મા છે. તો શું કરશે? કમજોર આત્માને બીજા કોઈનું લોહી આપીને તાકાતમાં લાવે છે, કોઈ શક્તિશાળી ઇન્જેક્શન આપીને તાકાતમાં લાવે છે. તો તમારા બધામાં શક્તિઓ છે, તો શક્તિનો સહયોગ આપો, ગુણનો સહયોગ આપો. એમનામાં છે જ નહીં, પોતાનું આપો. પહેલાં પણ કહ્યું ને, દાતા બનો. તે અસમર્થ છે એમને સમર્થિ આપો. ગુણ અને શક્તિનો સહયોગ આપવાથી તમને દુઆઓ મળશે, અને દુઆઓ લિફ્ટથી પણ તેજ, તીવ્ર રોકેટ છે. તમને પુરુષાર્થમાં સમય પણ આપવો નહીં પડે, દુઆઓના રોકેટથી ઉડતા જશો. પુરુષાર્થની મહેનતની બદલે સંગમની પ્રારબ્ધનો અનુભવ કરશો. દુઆઓ લેવી આ શીખો અને શીખવાડો. પોતાનું નેચરલ અટેન્શન અને દુઆઓ, અટેન્શનમાં ટેન્શન મિક્સ ન થવું જોઈએ. નેચરલ હોય, નોલેજનો દર્પણ સદા સામે છે જ, એમાં સ્વતઃ સહજ પોતાનું ચિત્ર દેખાતું જ રહેશે. એટલે કહ્યું કે પર્સનાલિટીની નિશાની છે પ્રસન્ન ચિત્ત. આ કેમ, શું, કેવી રીતે, આ કે તેની ભાષા સમાપ્ત. દુઆઓ લેતા અને આપતા શીખો. પ્રસન્ન રહેવું અને પ્રસન્ન કરવા, આ છે દુઆઓ આપવી અને દુઆઓ લેવી. કેવા પણ હોય, તમારા દિલમાંથી દરેક આત્મા પ્રતિ દરેક સમયે દુઆઓ નીકળતી રહે. આમનું પણ કલ્યાણ થાય, આમની પણ બુદ્ધિ શાંત થાય, આ એવો, આ તેવો, એવું નહીં. બધા સારા, આ થઈ શકે છે. દુઆઓ આપતા આવડે છે, લેતા તો આવડે છે, આપતા પણ આવડે છે. આપશો નહીં તો લેશો કેવી રીતે? આપો અને લો. આ કરે ના, હું કરું. બ્રહ્મા બાપનું સદા સ્લોગન રહ્યું. બ્રહ્મા બાપ વારંવાર યાદ અપાવતા રહ્યા, જે કર્મ હું કરીશ મને જોઈ બીજા કરશે. જ્યારે બીજા કરશે ત્યારે હું કરીશ, આ સ્લોગન નથી. જે હું કરીશ મને જોઈ બીજા કરશે, નહીં તો સ્લોગન બદલી નાખો. અને જગદંબા માનું વિશેષ સ્લોગન રહ્યું, હુકમી હુકમ ચલાવી રહ્યા છે. એ ચલાવી રહ્યા છે, અમે નિમિત્ત બની ચાલી રહ્યા છીએ. તો બંને સ્લોગન સદા યાદ રાખો. ઇમર્જ છે જ, સાંભળ્યું છે, યાદ તો રહે છે. ના, કર્મમાં દેખાય તો શું કરશો? દુઆ લેશો, દુઆઓ આપશો, કે ગ્લાની કરશો, નિંદા કરશો, ફીલ કરશો આ એવા, આ તેવા? ના, એમને દુઆઓ આપ. કમજોર છે, વશીભૂત છે. ભાષા અને સંકલ્પ બદલો. આ સંકલ્પ માત્ર પણ ન હોય કે એ બદલાય, ના, હું બદલાવ. બીજી બધી વાતોમાં તો હું આવે છે, પરંતુ જે વાતમાં હું આવવું જોઈએ એમાં બીજા કરે તો કરીએ આશ. સારું કામ હશે તો કહેશે હું, સારું કામ હશે તો કહેશે હું, અને એવું કોઈ કામ હશે તો કહેશે એણે કર્યું, આણે કર્યું. ઉલટું થઈ ગયું ને. કોઈ કંઈ પણ કરે, મારે શું કરવાનું છે, મારે શું વિચારવાનું છે, મારે શું કહેવાનું છે, એમાં હું પણ લાવો. બોડી કોન્શિયસ, દેહ અભિમાન વાળા હું નહીં,
સેવાનું હું, તો એવા જ શ્રેષ્ઠ વાઇબ્રેશન ફેલાવો. હવે વાણી ઓછું કામ કરે છે, દિલનો સહયોગ, દિલના વાઇબ્રેશન બહુ જ જલ્દી કામ કરી શકે છે. અચ્છા, હમણાં એક મિનિટમાં બધા પોતાની સાયલેન્સ શાંતિની શક્તિને મર્જ કરો. એકદમ સાયલેન્સ મનથી તનથી ઇમર્જ કરો. બાપ દાદાએ ડેડ સાયલેન્સની ડ્રીલ કરાવી. અચ્છા, ચારેય તરફના સર્વ વિશેષ આત્માઓને, સદા રૂહાની પર્સનાલિટીના નશામાં રહેવાવાળા આત્માઓને, સદા બેહદની સેવામાં સ્વયંને વ્યસ્ત રાખવાવાળા નિમિત્ત વિશ્વ કલ્યાણકારી આત્માઓને, સદા બ્રહ્મા બાપ અને જગદંબાનું સ્લોગન સાકારમાં લાવવાવાળા, ઊંચામાં ઊંચી નજરથી નિહાલ કરવાની સેવામાં સદા રહેવાવાળા બાપ સમાન આત્માઓને, બાપ દાદા અને જગદંબા માના યાદ પ્યાર અને નમસ્તે. આજનું વરદાન, સ્વાર્થથી ન્યારા અને સંબંધોમાં પ્યારા બની સેવા કરવા વાળા સાચા સેવાધારી ભવ. જે સેવા સ્વયંને અથવા બીજાને ડિસ્ટર્બ કરે તે સેવા નથી, સ્વાર્થ છે. નિમિત્ત કોઈને કોઈ સ્વાર્થ હોય છે ત્યારે નીચે ઉપર થાય છે. ભલે પોતાનો કે બીજાનો સ્વાર્થ જ્યારે પૂરો નથી થતો ત્યારે સેવામાં ડિસ્ટર્બન્સ થાય છે, વિઘ્ન આવે છે. એટલે સ્વાર્થથી ન્યારા અને સર્વના સંબંધમાં પ્યારા બનીને સેવા કરો, ત્યારે કહેવાશે સાચા સેવાધારી. સેવા ખૂબ ઉમંગ ઉત્સાહથી કરો, પરંતુ સેવાનો બોજ સ્થિતિને ક્યારેય નીચે ઉપર ન કરે આ અટેન્શન રાખો. સ્લોગન: શુભ તથા શ્રેષ્ઠ વાઇબ્રેશન દ્વારા નેગેટિવ સીનને પણ પોઝિટિવમાં બદલી દો. અવ્યક્તિ સાયલેન્સ દ્વારા ડબલ લાઇટ ફરિશ્તા સ્થિતિનો અનુભવ કરો. કરણ કરાવનહાર બાપ છે, કરાવવાવાળા બધું જ કરાવી રહ્યા છે, હું નિમિત્ત કરણહાર બની કરી રહ્યો છું. આ સ્મૃતિથી કરતાપણાના ભાનને સમાપ્ત કરી ન્યારા અને પ્યારા બનો. બધા બોજ બાપની આગળ સમર્પિત કરી પોતાના અનાદિ સ્વરૂપની સ્મૃતિથી અનાદિ સ્વભાવ સંસ્કાર ધારણ કરી ડબલ લાઇટ સ્થિતિનો અનુભવ કરો. ઓમ શાંતિ.